કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ અંબાલીએ રાજ્ય પોલીસ વડા ડીજીપીને પત્ર લખ્યો આઠ જૂનના રોજ ગુજરાતના ખેડૂતો માંગ કરાઈ રાજકોટમાં ખેડૂતોને મારનાર અધિકારીઓ સામે હજુ એફઆઈઆર દાખલ કેમ ના થઈ સારવારની ફાઇલો હોસ્પિટલમાંથી લઈ જવી ઉપવાસ આંદોલન બાદ પાછી મૂકી જવી આવું કેમ બન્યું હજુ ગુનો દાખલ શા માટે નથી થયો કોરોના કાળમાં સૌથી વધારે ખેડૂતો હેરાન થયા છે અને હજુ હેરાન થઈ રહ્યા છે આઠ જૂન સોમવારના રોજ ખેડૂત પ્રતિનિધિઓ ડીજેપીને મળવા જશે બ્યુરો રિપોર્ટ વિતલબેન પિસોડિયા સાથે ખુશાલભાઈ ગોકાણી ન્યૂ ચેનલ એક સાત દ્વારકા તારીખ વીસ મે ના રોજ ખેડૂતો દ્વારા પીએમ કેર ફંડ ની અંદર દાન આપવા જતાં ડામ પડ્યો પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો અને ત્યાર પછીની ઘટના રાજકોટ જે જગ્યાએથી મેં હોસ્પિટલમાં સારવાર લીધી હતી એ મધુરમ હોસ્પિટલમાંથી મારી સારવારની ફાઇલ ચોરાઈ જવી પછી રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી અને રાજકોટ કમિશનરને મેઇલ દ્વારા ઉપવાસની જાણ કરવી ઉપવાસ કરવા ફરીથી પોલીસ દ્વારા એ ફાઇલ જમા કરાવી જવી મને જેવી રીતે હોમ ક્વોરન્ટાઇન કરી અને ઘરે બેસાડી દેવાનો પ્રયત્ન કરવો અને આજની તારીખમાં એફઆઈઆર દાખલ થઈ નથી ત્યારે હું અને ગુજરાતના તમામ ખેડૂતો ક્યાંક ને ક્યાંક શંકામાં છીએ કે સરકારને અધિકારીઓ વાલા છે કાયદો કદાચ વાલો નહીં હોય સરકારને અધિકારીઓ વાલા છે ખેડૂત કદાચ વાલા નહીં હોય એટલે આ બાબતે હું અને ગુજરાતના તમામ ખેડૂત સંગઠનો મારી સાથે રાજ્યના નામદાર ડીજીપી સાહેબને તારીખ આઠ ને સોમવારના રોજ મળવા જઈએ છીએ અને એના માટે ગઈકાલે મેં દ્વારકા ડીએસપીના માધ્યમથી એક ડીજીપીને પત્ર મોકલ્યો છે અને સોમવારે અમને સમય આપે આપે એવી માંગ કરવામાં આવી છે એટલે અમને આશા છે કે ડીજીપી સાહેબ ગુજરાતના ખેડૂતોને સાંભળશે અત્યાચાર જે થયો છે એ સાંભળશે અને જે અત્યાચાર કરનારા અધિકારીઓ છે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે થેન્ક યુ